ये चांद सा रोशन चेहरा, जुल्फों का रंग सुनहरा, ये झील सुनीली आंखें, कुछ राज है इनमें गहरा। तारीफ करूं क्या इसकी जिसने तुम्हें बनाया। वाह, मैं तन बनायूं छु। आ तू हेड़तू होत तो बधु काम तू कर लेत ने। अमार एरिया बहार गया से तो बधु मार करवू पड़े से। बोल हूँ करवानू। अरे ओना थी कई साफ करू छु। दीदी। ओ दीदी ना भाई बेस भाई आव तो रे। आ हवानी हूँ लागेली छू तो तने एम नहीं थतू कि लाय थोड़ी मदद करू? ओ ना वाड़ा, तारा करता तो गधेड़ा, तारा करता तो तारा जीजाजी हारा। काखा घरनू काम करे तो कशुई ना बोले। बोल तू सीखी जा, बधु काम करता छे ने सीखी जा, नहीं तो पेली तारी आ बाईडी आवशे तो माथे पड़ीस तू मारा माथे। अन पई मने याद करीस के दीदीए मने कोई घरनू काम ना सीखवाड्यू। आजकाल नी छोकरीओ छे ने आ घरना काम ना करे। आदमी जोर करावा ता दीदी नहीं करावती ता जीजाजी जोड़े। अन तारा माटे होदे छोकरी पण तने कोई गमे छे छोकरी? अरे भगवान, આ કોલેજમાં તને મોકલીએ છે, આ ચાર પાંચ વર્ષથી તું કોલેજ કરે છે તો આટલા બધા પૈસા ખર્ચ્યા, તને ભણવા માટે ખર્ચ્યા છે? તને કોક છોકરી ગમે અને તને એ લઈ જાય તો આ પથ્થર માર છાતી ઉપરથી ઉતરે એટલે તને મોકલું છું? એ બધું છોડ, આ સજી દજીને ચો હેડ્યા માર ભાઈ? ફરવા જતો. ફરવા તે એકલો જાય છે કોકને લઈને? ના સાવન, માર જોડે એક ફ્રેન્ડ. છોકરો છે છોકરી? છોકરો. ભગવાન, છોડી ફ્રેન્ડ જ નહીં હોની. એ તને છોકરા જ નહીં ગમતા? ના ના ના, એવું નહીં. હાસ મારી માતાજી, ઓન છોકરા નહીં ગમતા એટલે સારું છે, છોડી ગમે છે. તો ભાઈ આ તારા બધું જે ફ્રેન્ડ સર્કલ હોય ને એમાં એકાદી છે ને છોકરી બી આમ ઉમેરી દે. આ છોકરાઓ જોડે નહીં ફરવાનું વધારે હે ને? તો મારો ફોન છો મૂક્યા હું? આ રહ્યો તો મારી જોડે. મારો ફોન તાર જોડે શું કરે છે? અને જાણ હોય તો તું મારો ફોન લઈ લઈને ચમ બેસી જાય છે. પતાવી દીધો ડેટા, આજનો ડેટા તે પતાવી દીધો. આખો દાડો અંદર ને અંદર ફોનમાં ને ફોનમાં. એવું થાય છે કે આ ફોન છોડીને હું બહાર બી ફરું? આ વિડીયો કરતાં વધારે તે બહાર છોડીઓ જોયું હોત ને તો અત્યારે તાર લગ્ન થઈ ગયા હોત, તાર છોકરા થઈ ગયો હોત ને. આ વિડીયો છે ને આ કાર્ટૂનવાળા વિડીયો તારા છોકરા જોતો હોત અને તારથી ના થતું ને તું મર તો કરવાનું જ છે. હવે જાઓ, મોડું થાય છે ફરવા જવાનું. આ તને જોઉં છું ને તો ગીત ગાવાનું મન થાય છે. चेहरा है या चांद खिला, जुल्फ गनेरी छाव है क्या? आपको मैं फोन चा। हेलो, मंजू बेन? हाँ बोलू तू? अधिकारी बोलू? कौन अधिकारी? अरे अधिकारी जो भाई मारा ऊपर कोई नो अधिकार नहीं है। अरे हम नहीं बेन, अधिकारी भाई बोलू। अच्छा अच्छा अच्छा, बोलो बोलो बोलो। તમારો ભાઈ છે કુંવારો? હા અન છે ને, પણ એ તો હમણાં જ નીકળ્યો અને કાંડ કરી નાખ્યો. ના ના, કાંડની વાત નથી. તો પ્રફુલભાઈ ખરા ને? હા એ એમનું માંગું કઈક અમાર નીકળી છે એના લાયક. ના ના, હું તમને પહેલા જ કહી દઉં છું, મારા ભાઈના છોકરીઓ ગમે છે, છોકરો નહીં ગમતો. નહીં, અમારી દીકરી છે ને. અચ્છા, છોકરી જ છે? હા. તો એવું વિચારતા હતા કે મારી બીજી છોકરી છે ને એ તમારી આજુબાજુમાં જ રહે છે. હા, તો આજે ઘર બહાર જોઈ જાય. જો ભાઈ, અમારે ઘર સારું છે, બહાર નહીં બનાવ્યું હજી. અરે તો વાંધો નહીં, મારી ઘર મારી છોકરી તમારા ઘરમાં આવશે પછી તમે ઓટોમેટિક બહાર જતા રહેશો. અચ્છા, હે ને, એટલે મેં કીધું આ તો જો સંબંધ આગળ વધારવો હોય તો એકબીજાને જોઈ લઈએ ઘર બહાર. વાંધો નહીં વાંધો નહીં, મોકલી દો, આજે હું ઘેર જ છું. હા ને, હા ચલો મૂકો. અરે અરે, મૂકી દીધો મેં બિચારાને, મૂકતા પહેલા જ મેં મૂકી દીધો. પણ વાંધો નહીં, હેડો મારા ભાઈનું કોક તો ઠેકાણું પડ્યું. આવે છે, હવે તાર જોડે વાત નહીં કરવી પડે મારે. બીજી હું અદરી લાવીએ છીએ અમે. આ વળી આવીએ ગયા, બહુ ફાસ આવ્યા. હા હલો, કોણ? મંજુબેન વાત કરો છો? હા આન ઇન્કમ ટેક્સ ઓફિસમાંથી વાત કરો. હા હા બોલો. તમે આ વર્ષનું રિટર્ન ફાઇલ કર્યું નથી? શું કહું, કર્યું છે કે નહીં કર્યું? હા, તે શું થયું? એટલે અરે, તમારા બેંક ખાતામાં તો વધારે પૈસાની લેવડ દેવડ બતાવે. ના ના, એવું નહીં હોય, એ તો ભૂલમાં આમથી આમ કશું થઈ ગયું હશે.
વ્યવસાય કરો છો તમે? હું તો ઘેરે જ રહું છું, માર ધણી ઘરે છે. બરાબર, જે કરતું હોય, પણ એટલે તમારે એનો ખુલાસો આપવો પડશે. ખુલાસો મોબાઈલ મારવાનો? અરે ના ના, એ તો અમારા અહીંથી કર્મચારી તમારા ઘેર જાત તપાસ માટે આવશે. એટલે ઘેર આવશે? વાંધો નહીં, તો મોકલી દો, હું ઘેર જ છું. અમારા ધણી નહીં પણ ઘેર. વાંધો નહીં, એ તો આઈને જોઈને જતા રહેશે. હારું હારું, મોકલી દેજો. ઓકે. ભગવાન, હવે હું કરું? આ ઇન્કમટેક્સ પિન્કમટેક્સનું તો મને જરાય હું જ પડતી નહીં, પણ હા, મને હમણે કીધું તું કે ઇન્કમટેક્સનું આવું કોક આવે ને એટલે આપણે છે ને એકદમ ગરીબડું થઈ જવાનું. એટલે હું તો ગરીબડી ગરીબડી વાતો કરીશ, અને પેલાને જોવા આવશે ત્યારે મોટી મોટી વાતો કરવાની, જેવું છે આપણે. ઈજી છે, ઈજી એકદમ. હેડો, બધી તૈયારીઓ કરું હે ને. કોણ? લુકડા ઉપરથી તો ઇન્કમ ટેક્સ વાળા લાગે છે. આવો આવો મેડમ, આવો 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 મેડમ, બેસો. અરે ઉપર બેસો ને મંજુબેન. અચ્છા, ઉપર બેસાય? અરે બેસાય જ ને, ઘર તમારું જ છે. ના ના, એવું કઈ નહીં. ઘર તો સારું છે તમારું. સારું તો છે, પણ ભાડાનું છે. ભાડાનું છે? હા, ભાડાનું છે. બે મહિનાથી ભાડું નહીં આલ્યું અમે. ગમે ત્યારે ખાલી કરાવી દેશે, બોલો. બરાબર, તમારા ઘરવાળા શું કરે છે? કોઈ નહીં, ઘરકામ આજુબાજુમાં ઘરકામ કરી ખાય. હું બે ત્રણ ઘર બાંધેલા છે તો હું ઘરકામ જ કરું છું. આમ પરિવારમાં કેટલા સભ્યો તમે? હું છું, મારા ભાઈ છે અને મારા ધણી છે. મારા ભાઈ કોઈ કરતો નહીં, એના લીધે અમારે બહુ મજૂરી કરવી પડે છે. અને એમ તો હજુ પરણાયો નહીં. મેં તેને કહી દીધું છે કે ભાઈ, જો તારે પરણવું હોય ને તો પહેલાં કામ કરવું પડશે. પણ એને કોઈ કામ આવડે એવું છે જ નહીં. તેનું નહીં થાય લગ્ન, મને નહીં લાગતું. એકદમ હા નકામો, દારૂ બારું બધું બહુ પીવાય તો. બોલો, એમ ને એમાં અમારે બધું દિવાળો નીકળી ગયો. બોલો. પણ તમારા ભાઈને સુધારતા હોવ તો? ના, સુધરે. હવે સુધરતું હશે તો નાનું હોય તાર સુધરે. હવે મોટું થઈને ના સુધરે, આપણું હબડતા હશે છોકરો. બાકી એમ ઘર બહાર તમારું સારું લાગે છે. બીજાનું હોય એટલે સારું જ હોય ને, તો શું કરવાનું. અમારું પોતાનું હતું પણ અમારા ભાઈ ચક્કરમાં બધું. તમારા ભાઈ નક્કામાં છે એમ ને? હાવ નક્કામો. બોલો, બાકી તમે બધું જોઈ લીધું ને? બરાબર છે ને? હા, બધું બરાબર જ છે. પછી તમે કંઈ પણ દીધું બધું. ખરેખર તમારી પરિસ્થિતિ બહુ. શું કરીએ હવે? આ તો હું તમને છે ને ચા પાણીનું પૂછત, પણ એ ઘરમાં પૈસા નહીં તો દૂધ ચોથી લાવું તો દૂધ નહીં. ચા ખડતો છું હું આજુબાજુમાંથી, માંગી લાવત ને પીવડાવી દેત તમને. ના ના મંજુબેન, તમારો ભાવ છે ને એ બહુ મોટી વાત છે. મંજુબેન, મારે ફ્રેશ થવા જવું છે. હા છે, અમારે ત્યાં રાખ્યું મોટું છે. અમે કઈ બહાર નહીં જતા, અમે ઘરમાં જ જઈએ છીએ. વાંધો નહીં, હું જઈ આવું. હા, આ બાજુ અંદર છો, જઈ આવો. જેટલું ગરીબ થવાનું હતું ને એટલું થઈ ગઈ. ઓનાથી વધારમાંથી ગરીબ ના થવાય બાપા. મની ગઈ કે અમે ગરીબ છીએ એટલે પેલું આ શું કે ઇન્કમ ટેક્સ પિન્કમ ટેક્સનું બધું લફડો જ ગયું. મંજુબેન, મને લાગે છે છોકરી જોવા આવ્યા. પેલું છોકરીવાળા છે, બોલાવી લો. હા હા, આવો આવો આવો. નમસ્તે નમસ્તે નમસ્તે, આવો નમસ્તે નમસ્તે, બેસો બેસો. મજામાં? તમે મજામાં? હા મજામાં. અમારું છે અને ઘર નથી, બંગલો છે. બંગલો એક નહીં, આવા પાંચ છ બીજા છે અમારા બંગલા. અને અમે તો પ્લોટ જ લઈને રાખ્યા છે, ત્રણ ચાર પ્લોટ જોઈ રાખ્યા છે. એમાંથી છે ને બસ અમે પાકું થઈ જ જશે, એક બે કરોડ ના છે. બોલો. ઘરમાં કેટલા સભ્યો છો તમારા? હું છું, મારા ધણી છે અને મારો નાનો ભાઈ છે. તમારા હસબન્ડ શું કરે છે? મારા હસબન્ડ એ તો બિઝનેસ કરે છે, બિઝનેસ. રોજ અમેરિકા ફરતા, અત્યારે અમેરિકા જ ગયા છે. બોલો. બધું પેલું એક્સપોર્ટ ને ઇમ્પોર્ટ ને એવું બધું કરે ને એ કરે છે. જેટલા રૂપિયા કમાય ખબર, જોરદાર. અને તમારો ભાઈ શું કરે?
એ તો એનાથી મોટો બિઝનેસ કરે છે. બોલો, મેં એને કહું છું કે ભાઈ આટલી મહેનત હું કામ કરે છે, તો કે મારે બૈરું નહીં આવે, મારે બૈરા માટે કરું છું. એને તો એટલું બધું હોનું બનાવીને રાખ્યું છે ને, બોલો, હાર ને કડોન બળોન જેટલું બનાવીને રાખ્યું છે એને, બોલો, એના બૈરા હાટું. મારે એ સાહેબ 2-3 કિલો મારું પર્સનલ પડ્યું છે, મારી બહેન વહુ આવશે તો એને આપવું પડશે ને. મારે એ સાહેબ મારે 3-4 કિલો હશે મારી જોડે મારું પોતાનું સોનું, મારે મારી બહેનની વાઇફને બી હાલવાનું કે નહીં હાલવાનું, એટલું બધું બનાવીને રાખ્યું છે. એટલા રૂપિયા છે હું વાત કરું. હવે તો બેન્કો વાળાએ કહે છે કે મંજુબેન હવે બસ, હવે તમારા રૂપિયાના કોથળા અમારા બેંકમાં ના જોઈએ, લોકરો ભરાઈ જશે. હું આડી ઓમ કરું ને તો આમ ઠલવાઈ જાય પૈસા. બોલો, એટલા પૈસા હચવાતા નહીં હવે તો અમારાથી. બીજું કોઈ તમારે પૂછવું છે મને? ના બસ, હવે તો ધીમે ધીમે ખબર પડી જ જશે હે ને. મારે વોશરૂમ જવું છે. અચ્છા પ્રિયાસ, તો બધા અરે રૂમે રૂમે અમારે તો વોશરૂમ છે, તમે તમારે ગમે ત્યાં જવું હોય તો જાઓ. એમ કરો, મારા ભાઈના રૂમમાં જ જાઓ, એનો રૂમ મસ્ત મોટો ને એવો છે, એમાં આરામથી જજો. બીજા રૂમમાં શું, મારે અમારે એક મહેમાન ગયા છે, હા ને, આરામથી જાઓ તમે તમારે. હા, હાસ, મેં તો ચેટલી ઇમ્પ્રેસ કરી. બોલો, મને તો એવું લાગે છે આજ મળી જશે મારા ભાઈ માટે, પણ થોડી જાડી નહીં પડે મારા ભાઈ માટે? ના ના, એની બુ નજ હારી અમારે. અરે આવો આવો મેડમ, બેસો બેસો. થઈ ગયું વોશરૂમ? થઈ ગયું. અરે આવો આવો બેન, આવો આવો બેસો. બહુ જલ્દી વોશરૂમ, તમે તો ફ્રેશ થઈ ગયા. મંજુબેન, હું તમને મારી ઓળખાણ આપવાની તો ભૂલી ગઈ, હું ઇન્કમ ટેક્સ ઓફિસર છું. અધિકારી ને મને, પણ અધિકારી તો આ રહ્યા છે. સરનેમ છે મારી? ના ના, સરનેમ તો અમની અધિકારી છે ને. ના ના, હું ઇન્કમ ટેક્સ અધિકારી છું. તો તમે કોણ? હું અધિકારી, છોકરી વાળા ત્યાંથી. એટલે તમે છોકરો જોવા આવ્યા છો ને? હા. અને તમે ઓફિસર છો? તમે કયા મંજુબેનનો હોદ્દો છો? મમ્મી પપ્પા ને એકની એક જ છું, અને અમે તો અમારે એટલી ઇન્કમ નહીં કે અમે ઇન્કમ ટેક્સ કંઈક ભરીએ. એટલે તમે ખોટા ઘરમાં આવી ગયા મેડમ, અને તમે બોન ખોટા ઘરમાં આવી ગયા. હા, જય શ્રી કૃષ્ણ, નમસ્તે, જાઓ જાઓ તમારું કામ કરો. જય શ્રી કૃષ્ણ. હાસ ભગવાન, મંજુ મંજુ મંજુ, તું સન હવે બોલવા ધ્યાન રાખ બાપા, આજે કોક તું ફસાઈ જવાની હતી. આ તારી ધમાલ ધમાલમાં છે ને, તારી ધમાલ અવળી નીકળી જાત. હાચે, આ મારા ભાઈનું લગ્ન થવાનું હશે ને તો થશે, ના થવાનું હોય તો કોઈ નહીં. આજે તો મારે છે ને જેલના હળિયા ગણવા પડતી. બાપા, ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંજુની ધમાલ કાના ડિજિટલ ચેનલ, અને પાછા હે મારી જેમ બીજી ચેનલ પર ના જતા રહેતા. કોના ડિજિટલના ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ. આ મંજુ ની ધમાલ.